મેડમ, આઈવી એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી ટ્રીટમેન્ટની પૂરી પ્રક્રિયા વિશે માહિતી આપશો અને આ પ્રક્રિયામાં કેટલો સમય લાગતો હોય છે તે વિગતે જણાવશો? ટેસ્ટ ટ્યુબ આઈવીએફ માટે જ્યારે દંપતીને સમજાવવામાં આવે છે અને તે કરાવવા માટે તૈયાર પણ થાય છે ત્યારે તેના મગજમાં ઘણા બધા સવાલો હોય છે કે આ ટેસ્ટ ટ્યુબમાં એવું તો શું હશે, શું કરતા હશે? તેના માટે જ મારે આ વિડીયો સેશન રાખવાનો રહ્યો. ટેસ્ટ ટ્યુબ એટલે પહેલાં તો અમુક જ્યારે કપલ આવે છે દંપતી ત્યારે તેમને એવું હોય કે બેન અમારે એ નથી કરાવવું, અને હું એનું જ્યારે કારણ પૂછું ત્યારે એવું કે બેન એવું સાંભળવા મળ્યું છે કે ટેસ્ટ ટ્યુબ એટલે તો બીજાનું બાળક, બીજાના જંતુ મૂકવામાં આવે, બીજાના ઈંડા વાપરવામાં આવે. ના, આ તદ્દન ભૂલ ભરેલી માન્યતા છે. ટેસ્ટ ટ્યુબ એટલે તમારું પોતાનું જ બાળક. હા, જ્યારે જરૂર પડે, કંઈ તકલીફ હોય અને ઈંડા કે જંતુ શુક્રાણુ બદલવામાં આવે ત્યારે દંપતીને પૂરેપૂરી માહિતી આપવામાં આવે, એને જાણ કરવામાં આવે, એની સહી લેવામાં આવે અને પછી ને પછી જ એ વસ્તુ પર આગળ વધવામાં આવે. દંપતીની જાણ બહાર આમાંથી કશું બદલાતું હોતું નથી, એટલે આ જે માન્યતા છે તેને આપણે સૌ પ્રથમ તો તોડવી રહી. હવે પ્રક્રિયાની વાત કરીએ તો ટેસ્ટ ટ્યુબ બેબીની આખી પ્રક્રિયામાં 1 થી 1.5 મહિનાનો સમય લાગતો હોય છે. આટલો સમય સાંભળીને એવું થાય કે એવું તો શું મોટું હશે, એવું મોટું કંઈ નથી. પણ આપણે જ્યારે પણ આ પ્રક્રિયા શરૂ કરીએ છીએ તો પ્રાથમિક તબક્કા રૂપે અમુક તૈયારીઓ સ્ત્રીના શરીરમાં કરવી પડતી હોય છે. તે જ રીતે પુરુષને અમુક દવાઓની જરૂર હોય, એટલે સૌ પ્રથમ તબક્કો ગણો તો ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રક્રિયા મેઇન 4 તબક્કામાં વહેંચાયેલી હોય છે. પહેલો તબક્કો ઈંડા બનાવવા, સારી સંખ્યામાં અને ગુણવત્તાયુક્ત ઈંડાનું નિર્માણ કરવું. બીજો તબક્કો ઈંડાને સ્ત્રીના શરીરમાંથી એટલે કે અંડાશયમાંથી છૂટા પડતા પહેલાં એ ફળદ્રુપ ઈંડાને સ્ત્રીના શરીરમાંથી બહાર કાઢી લેવા, એટલે કે ઓવમ પિકઅપ. ત્રીજો તબક્કો ઈંડા અને શુક્રાણુના મિલનથી જે ગર્ભનું નિર્માણ લેબોરેટરીમાં થયું છે તેને ગર્ભાશયમાં પાછા મૂકવાની પ્રક્રિયા, એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર. છેલ્લો મહત્વનો તબક્કો આ જે ભ્રૂણ મૂક્યું છે તે પ્રેગ્નન્સીમાં પરિવર્તિત થાય છે કે નહીં તે જાણવું. લોહીના બીટા એચસીજી રિપોર્ટ દ્વારા આપણે તે ખબર પડે કે જે ભ્રૂણ મૂક્યું છે તે પ્રેગ્નન્સીમાં પરિણામ પામે છે કે નહીં. વિગતવાર સમજાવું તો પહેલો તબક્કો કે જેમાં ઈંડા બનાવવા. હવે કુદરતી આપણે વાત કરીએ તો સ્ત્રીમાં દર મહિને 1 અથવા 2 ઈંડા બનતા હોય છે, પણ આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં મિનિમમ 8 થી 10 ઈંડા બને તેવો અમે આગ્રહ રાખતા હોય છે. કારણ કે 8 થી 10 ઈંડા બને તો આપણને તેમાંથી 90 થી 95% જેટલા ગર્ભનું નિર્માણ થાય અને એમાંથી આપણે ઉચ્ચ ગુણવત્તાવાળા ગર્ભને સ્ત્રીના ગર્ભાશયમાં પાછો મૂકી શકીએ. 8 થી 10 ઈંડા બનાવવા હોય તો આપણે સ્ત્રીને અમુક હોર્મોન ઇન્જેક્શન આપવા પડે, એટલે સૌ પ્રથમના તબક્કામાં ઇન્જેક્શનની મદદથી સ્ત્રીના અંડાશયમાં સારી એવી સંખ્યામાં એટલે કે 8 થી 10 ઈંડા અને ગુણવત્તાવાળા ઈંડા બનાવવામાં આવે છે. જ્યારે પણ આ ઈંડા પાકળ થઈ જાય, એ ઈંડા પાકળ થયા કે નહીં તેની માહિતી આપણને સોનોગ્રાફીની મદદ અને જરૂર પડે લોહી રિપોર્ટથી મળી રહે છે. આના માટે સ્ત્રીને 2 થી 3 વાર સોનોગ્રાફી માટે ક્લિનિકમાં આવવું પડતું હોય છે. જ્યારે ઈંડા પાકળ થઈ જાય ત્યારે સમજાવવામાં આવે કે હવે તમારા ઈંડા પાકળ થઈ ગયા છે અને તેને અહીં અંડાશયમાંથી શરીરની બહાર કાઢવાનો સમય થઈ ગયો છે, એટલે બીજો તબક્કો ઓવમ પિકઅપ.
દંપતીને સમજાવવામાં આવે કે આ ઇન્જેક્શન લીધા પછી 36-40 કલાકની વચ્ચે આપનું ઓવમ પિકઅપ એટલે ઈંડા ખેંચવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે. એના માટે ઓવમ પિકઅપ એટલે કે ઈંડા બહાર કાઢવા માટે સ્ત્રીને અહીં હોસ્પિટલમાં 4-6 કલાક સુધી રોકાણ કરવું પડે છે. આ પ્રક્રિયામાં એનેસ્થેશિયા, જનરલ એનેસ્થેશિયા 10 મિનિટ માટે સ્ત્રીને આપવામાં આવે છે અને સ્ત્રીના શરીરના અંડાશયમાંથી પાતળી સોય દ્વારા ઈંડા શરીરની બહાર કાઢી IVF લેબોરેટરીમાં આપી દેવામાં આવે છે. એ જ સમયે સ્ત્રીના હસબન્ડનું વીર્ય સેમ્પલ લેબોરેટરીમાં મંગાવવામાં આવે છે. આ દરમિયાન 4-6 કલાક સ્ત્રીને હોસ્પિટલમાં રોકાવવું પડે છે. તે પછી લેબોરેટરીમાં ભ્રૂણ બનાવવાનું કાર્ય શરૂ થાય છે. ભ્રૂણ બન્યા પછી 3 દિવસ ક્યાં તો 5 દિવસ પછી સ્ત્રીને પાછા ક્લિનિક એટલે કે હોસ્પિટલમાં બોલાવવામાં આવે છે અને જે તૈયાર ભ્રૂણ થયા હોય તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા ભ્રૂણ પાતળી પ્લાસ્ટિકની સોય દ્વારા ગર્ભાશયમાં પાછી મૂકવામાં આવે છે. આ પ્રક્રિયાને એમ્બ્રિયો ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે કે બાળક ગર્ભમાં મૂક્યા પછી સ્ત્રીને હોસ્પિટલમાં 6 કલાકનું રોકાણ કરવું પડતું હોય છે. આ દરમિયાન ડૉક્ટર દંપતીને કઈ દવા, કયા ઇન્જેક્શન બધું લેવું તેની વિશે પૂરેપૂરી માહિતી આપે છે. એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછી 6 કલાક બાદ સ્ત્રી ઘરે જઈ શકે છે, પરંતુ દવા અને ઇન્જેક્શનનું પૂરેપૂરું જ્ઞાન મેળવી પૂરેપૂરો સમયસર દવા લેવી ખૂબ જ જરૂરી હોય છે. છેલ્લો તબક્કો, 15 દિવસ બાદ લોહીનો બીટા એક્સિજનનો રિપોર્ટ કરાવવામાં આવે છે અને જો તે 100 કરતાં વધુ આવે તો જે ગર્ભ ગર્ભાશયમાં મૂક્યા છે તેનું પ્રેગ્નન્સીમાં રૂપાંતરણ થયું છે તેવું આપણે માની શકીએ.